નમસ્કાર વિદ્યાર્થીની બાળાઓ, આજે આપણે અણી ધોરણ 9 પ્રકરણ 2માં છઠ્ઠા લેક્ચર ઉપર આવીએ, જેમાં આપણે આગળ થિયરીમાં વાત કરી કે ભાઈ અવયવ પ્રમેય, તો એના ઉપરથી આપણે જ્યારે અવયવ પાડવાના દાખલાઓ શીખીએ તો ધ્યાનમાં શું રાખવાનું કે જો P ઓફ A બરાબર 0 થાય, જો P ઓફ A બરાબર 0 થાય તો X માઇનસ E અવયવ હોય. બહુપદીનો એક અવયવ આપણે શું નક્કી કરવો, દાખલા તરીકે દ્વિઘાત બહુપદી હોય તો આપણે સમજાયું કે ભાઈ ચાર પદ બનાવવા અથવા ડાયરેક્ટ અવયવ પાડી લખવા, જે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારની બહુપદીમાં આપણે જોયું. પણ ઘણી વખત ઘનવાળા દાખલા હોય અને એમાં અવયવ પાડવાની વાત આવે ત્યારે શેષ પ્રમેયની રીતે આપણે અવયવ પાડવા પડે. જો અવયવ છે એ થોડુંક વધારે મહત્વનું છે, કારણ કે 10મા ધોરણમાં પણ તમારે અવયવ અંગેનો ખ્યાલ 7 થી 8 પ્રકરણોમાં આવશે. એટલે અવયવની જે માસ્ટરી છે એ તમારે વધારે પ્રયત્ન કરી અને તમારી જે એબિલિટી છે એ વધારવી, ટૂંકમાં અવયવ ઉપરની ક્ષમતા જો તમે વધારશો તો તમને ગણિત ઘણું બધું સહેલું લાગશે. તો અહીંયા એક છે કે ભાઈ પી ઓફ એ બરાબર 0 થાય તો એક્સ માઇનસ એ બરાબર એનો અવયવ હશે એમ કે. હવે વિચાર કરો કે પી ઓફ એ એટલે 1 મૂકીએ માનો કે બહુપદીમાં, અને જવાબ 0 થઈ જાય તો એક્સ માઇનસ 1 અવયવ હશે. તમે 2 મૂકો અને 0 થઈ જાય તો એક્સ માઇનસ 2 એક અવયવ, એક અવયવ મળી જાય પછી આપણે અવયવના દાખલો ગણવામાં સહેલું પડે. અને આનાથી વિરુદ્ધ વાત કે જો એક્સ માઇનસ એ અવયવ હોય માનો કે બહુપદીનો, જો એક્સ માઇનસ એ અવયવ હોય તો પી ઓફ એ બરાબર 0 થાય. વિરુદ્ધ વાત પણ સાચી જ છે, ટૂંકમાં પ્રતિપ્રમેયની જે વાત કરીએ આપણે એના જેવું કે એ કિંમત મૂકતા જો 0 જવાબ થાય તો એક્સ માઇનસ એ અવયવ હશે, અને આપણને અવયવ આપી દીધો હોય તો એનો પી ઓફ એ બરાબર 0 થાય. એ રીતના તમારે આપણે સ્વાધ્યાય 2.4માં જે 5મો દાખલો હતો એમાં આપણે અવયવ લઈએ. સ્વાધ્યાય 2.4 ઉપર એક્ઝામ્પલ નંબર 5 એ ઉપર આજે ખ્યાલ આપો. એમનો પહેલો દાખલો, એમની રકમ શું છે કે ભાઈ એક્સ નો ઘન ઓછા 2x વર્ગ, સરવાળો શૂન્ય થઈ જાય એ થોડીક વાત રહી ગઈ માનો કે, તો એ પણ તમને તરત ખ્યાલ આવી જશે. સહગુણક નો સરવાળો મેળવી લેવાનો, જો 0 થાય તો એક્સ માઇનસ 1 અવયવ હશે. થિયરીના મુદ્દામાં આગળ ધ્યાનમાં લેવાનું. તો અહીંયા ડાયરેક્ટ આપણે સહગુણકના સરવાળાથી પણ શીખી શકાય, સહગુણકનો સરવાળો, સહગુ એટલે સહગુણકનો સરવાળો, તો કે 1 માઇનસ 2 માઇનસ 1 પ્લસ 2 જો 0 થઈ, આનો 1 સહગુણક કહેવાય, કંઈ નથી. એટલે અહીંયા માઇનસ 2 છે, અહીંયા માઇનસ 1, અને આ છેલ્લે 2 તો છે જગન્નાથ ચલ સિવાયનું. તો 1 ઓછા 2 તો માઇનસ 1, માઇનસ 1 પ્લસ 2 તો 1, 1 પ્લસ માઇનસ 1 તો 0. કોઈ પણ રીતે હિસાબ કરીને તમને આ આવડે જ છે, તમને 0 જવાબ થયો. તો 0 જવાબ થયો એટલે તેથી એક્સ માઇનસ 1 એક અવયવ છે, એક્સ માઇનસ 1 એક અવયવ છે. તો એક્સ માઇનસ 1 અવયવ કોમન હોય તો આપણને અવયવ ખબર પડી ગઈ, પણ અવયવની ગોઠવણ કેમ હવે કરવાની દાખલામાં એ થોડુંક સમજાવું. દરેક પદ બનાવવાના બબ્બે પદના જૂથમાં રકમ જે આપેલી હોય એના ઉપરથી, પછી બબે પદમાંથી દરેકમાં કોમન લેતા એક્સ માઇનસ 1 જ વધવું જોઈએ. જો બરાબર સમજો, અવયવ તો પકડાઈ ગયો કે ભાઈ એક્સ માઇનસ 1 છે, કારણ કે પી ઓફ 1 આનો 0 થાય છે. આપણે જોયું કે પી ઓફ એ બરાબર 0 થાય તો એક્સ માઇનસ એ અવયવ હોય, તો પી ઓફ 1 0 થાય તો એક્સ માઇનસ 1 અવયવ હોય. એ ઔપચારિક રીતે આપણે સહગુણકના સરવાળાથી પણ ઝડપથી કહી શકીએ, એટલે એ પણ તમે ધ્યાન ઉપર લ્યો તો તરત તમને ખ્યાલ આવી જાય. તો એક્સ માઇનસ 1 કોમન નીકળે એ રીતે મારે પદને ગોઠવવા હોય તો પેલું તો આમ જ લખવું પડે, બે પદ બબ્બેનું ઝુમખું બનાવતું જવાનું. એક્સ નો ઘન છે પેલા, તો મારે માઇનસ એક્સ વર્ગ
મૂકવા પડે, કારણ કે એમાંથી હું એક્સ વર્ગ કોમન લઉં તો શું વધે? તો કે એક્સ માઇનસ વન. અહીંયા આવા દાખલાઓમાં બે પદ સાથે લખવાના વિચાર કરતા જવાના. આમ તો બબ્બેના ઝુમખામાં જ ગોઠવતું જવાનું, કોમન લેતું જવાનું, કઈ છે નહીં, રકમ ઉપર ધ્યાન થોડુંક રાખતું જવાનું. હવે જો અહીંયા આપણે જરૂર પડી માઇનસ એક્સ વર્ગની, હવે એક્સ વર્ગ વાળા પદ જે હોય ને રકમ માઇના ઉપર જોવાનું કે ભાઈ એક્સ વર્ગ વાળું પદ તો અહીંયા માઇનસ ટુ એક્સ વર્ગ છે, પણ આપણે ગોઠવણ કરવામાં માઇનસ એક્સ વર્ગની જરૂર હતી તો માઇનસ ટુ એક્સ વર્ગ રકમના જે હોય એ બનાવી દેવાનું પહેલા. તો મારે એક્સ વર્ગ મેં લીધો અને હજુ મારે માઇનસ ટુ એક્સ વર્ગ બનાવવા હોય તો માઇનસ એક્સ વર્ગ અહીંયા મૂકવો પડે, ત્યારે માઇનસ ટુ એક્સ વર્ગ થઈ આવ્યું હોય. મૂળ રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી, માત્ર ગોઠવણ કરવાની છે, અને એ ગોઠવણ બૌદ્ધિક રીતે કરતો જવાનું, વિચાર કરતો જવાનું. હવે અહીંયા માઇનસ એક્સ વર્ગ લીધા તો મારે અહીંયા હવે શું મૂકવું પડે કે જેથી કરીને એક્સ માઇનસ વન કોમન વધે, બીજું ઝુમખું બનાવો, તો અહીંયા પ્લસ એક્સ મૂકવા પડે મારે. તો માઇનસ એક્સ હું કોમન લાવ એટલે વધે શું? તો કે એક્સ માઇનસ વન. જો થોડીક બૌદ્ધિકતા પણ અહીંયા તમારે લેવી પડશે, વિચાર પણ કરવાનો અને થોડીક બુદ્ધિ પણ વાપરવાની. આ બેનું ઝુમખું પાછું તૈયાર થઈ ગયું, એમાં પણ એક્સ માઇનસ વન જ વધ્યા, એવી રીતે જ પદને મૂકવાનું. હવે એક્સ વાળા પદનો વિચાર કરવાનો, આપણી મૂળ રકમમાં શું છે? તો કે મૂળ રકમમાં તો માઇનસ એક્સ છે, મારે અહીંયા જરૂર પડી એક્સ ની, તો માઇનસ એક્સ હું શું રાખું તો બની જાય? તો મારે આગળ લખવાનું થાય, શું લખું? તો કે અહીંયા હું માઇનસ ટુ એક્સ મૂકી દઉં. જો માઇનસ ટુ એક્સ મૂકી દઈએ તો માઇનસ એક્સ વધે, એક્સ માંથી ટુ એક્સ માઇનસ બાર કર્યા માઇનસ ટુ એક્સ, તો માઇનસ એક્સ મૂળ રકમ થઈ ગઈ. અને છેલ્લું પદ છે આપણું પ્લસ ટુ, તો આ ત્રીજું ઝુમખું બની ગયું આપણું. એમાં પણ તમે માઇનસ ટુ કોમન લ્યો તો એક્સ માઇનસ વન જ વધે. જુઓ ફરીથી સમજાવી દઉં, એક વખત સમજાવશો એટલે પછીના દાખલાઓ આવડી જશે. પેલા રકમ જોઈ લેવાની, સહગુણકનો સરવાળો ઝીરો થઈ જાય તો અવયવ પકડાઈ ગયો, એક અવયવ મળી ગયો, આના અવયવ તો ત્રણ હશે. ત્રણ ઘાતવાળી બહુપદીના ત્રણ અવયવ હોય, બે ઘાતવાળી બહુપદી હોય એના બે હોય, કમ્સ. અહીંયા એક્સ માઇનસ વન મળી ગયો, એ કોમન નીકળે એ રીતે પદને ગોઠવવાના. બબ્બેના જૂથમાં પદ મૂકવાના, દરેક બે પદમાંથી એક્સ માઇનસ વન કોમન નીકળે એ રીતે પદને ગોઠવવાના. તો પેલું એક્સ નો ઘન છે, માઇનસ એક્સ વર્ગ મૂકીએ તો જ એક્સ માઇનસ વન વધે. એ તમે મૂકી દીધા પછી રકમ ઉપર જોવાનું કે ભાઈ મારે જરૂર પડી અહીંયા માઇનસ એક્સ વર્ગની, પણ રકમમાં તો માઇનસ ટુ એક્સ વર્ગ છે, તો ફરી પાછું મારે માઇનસ એક્સ વર્ગ મૂકવા, ત્યારે માઇનસ ટુ એક્સ વર્ગ આપણી મૂળ રકમ થઈ ગઈ. પછી આગળ વધો, પાછા બે ના ઝુમખામાં મારે અહીંયા શું મૂકવું પડે? તો કે પ્લસ એક્સ મૂકું તો એમાંથી કોમન લેતા એક્સ માઇનસ વન વધે. માઇનસ એક્સ કોમન લઈ લીધા તો એક્સ માઇનસ વન વધે. પછી એક્સ વર્ગ વાળા પદ નો તો હિસાબ થઈ ગયો, એનો હવે ભૂલી જવાનું. હવે એક્સ વાળા પદ અહીંયા કેટલા હતા? તો કે માઇનસ એક્સ છે, એ માઇનસ એક્સ હતા ને આપણે લીધા કોણ? પ્લસ એક્સ. તો મારે શું કરવું પડે માઇનસ એક્સ કરવા માટે? હજુ માઇનસ ટુ એક્સ મૂકવા પડે, ત્યારે માઇનસ એક્સ થાય મૂળ રકમ. એ માઇનસ ટુ એક્સ મૂકો અને છેલ્લું પદ તો મળી જાય તો જ રકમ બની હોય, છેલ્લા પદનો બહુ વિચાર નહીં કરવાની. ટુ મૂકી દો, માઇનસ ટુ કોમન લઈ લો, એક્સ માઇનસ વન વધે. સમજાઈ ગયું? ન સમજાય તો વારંવાર જુઓ હું શું કહું છું. એ ફરી પાછું તમે જુઓ તો ત્રણે ત્રણ માંથી એક્સ માઇનસ વન કોમન છે, આ ફરીથી લઈ લેવાના કોમન. વધે શું? એ કૌંસમાં લખો તો કે અહીંથી એક્સ વર્ગ વધે, ઓછા એક્સ વધે અને ઓછા ટુ વધે. ક્લિયર? હજુ આગળ અવયવ પડતા હોય તો આગળ વધવાનું. એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા બે ના અવયવ પડે આપણે આગળ, એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારની બહુપદીના જે અવયવ મેળવા ભાગલા પાડીને ગુણાકારનું સરવાળાનું સમાધાન કરે એ રીતે. તો અહીંયા આગળ સહગુણક નથી એટલે સીધા જ અવયવ બે આના લખાઈ જશે,
ઈ બે અવયવ ક્યાં થાય એ તમે વિચારો અને કયો મને કે ભાઈ ગુણાકાર ઓછા બે થવો જોઈએ અવયવ, બે અવયવ શોધીએ અને સરવાળો કેટલો થવો જોઈએ, માઇનસ વન, મધ્યમ પદમાં માઇનસ વન છે, ગુણાકાર ઓછા બે, એવા બે અવયવ શોધો અને ઓછા એક એ બે અવયવનો સરવાળો થાય એવા તેવા બે અવયવ ક્યાં મળે, બે એક બે થાય, પણ એ તો વત્તા બે થયા અને બે ને એક ત્રણ થયા એ ભાગ ન ચાલે, એક જગ્યાએ મારે માઇનસ કહેવા પડે તો માઇનસ વન વધે, એટલે કોને માઇનસ કહું, માઇનસ ટુ ગુણ્યા વન તો માઇનસ ટુ ગુણાકાર થયો અને માઇનસ ટુ પ્લસ વન કરો તો માઇનસ વન થાય, ટુ ને માઇનસ કહેવાના હતા કોને, તો ટુ ને તમે માઇનસ કયો અને વન ને શું કયો પ્લસ, આ આપણો આન્સર જવાબ. એટલે આવા શેષ પ્રમેય ઉપરના દાખલા અવયવાને બોલવામાં આવે, ઘનવાળા કોઈ પણ દાખલા હોય તો પહેલું કામ અવયવ પકડી લેવાનો, જો સહગુણકનો સરવાળો ઝીરો થઈ જાય તો તરત જ એક્સ માઇનસ વન, વાયમાં જવાબ હોય તો વાયમાં દાખલો હોય તો વાય કહેવાનો, ટીમાં દાખલો હોય તો ટી માઇનસ વન કહેવાના, અને જો નો થાય ને તો એક્સ પ્લસ વન અવયવ હશે. તો બીજી મોટી બહુ અવયવ પકડવા માટે કંઈ બહુ મોટી પ્રોસેસ છે જ નહીં, એમ એના પછીનો દાખલો, એક્સ નો ઘન ઓછા ત્રણ એક્સ વર્ગ, તમે પણ મેથેમેટિક્સ હોય તો રકમ જુઓ, મેં કીધું એમ આવા દાખલાઓ ભણતી વખતે તમારા હાથમાં સ્લેટ અથવા રફ કાગળ કે કોઈ પણ હોવું જોઈએ, અમારી સાથે સાથે તમારે પણ રકમ ને દાખલા કેમ સમજાવીએ છીએ એ રીતે કામ કરવાનું. માઇનસ પાંચ, આ આપણી રકમ છે, માનો કે પાંચમાનો બીજો દાખલો, એક્સ નો ઘન ઓછા ત્રણ એક્સ વર્ગ ઓછા નવ એક્સ ઓછા પાંચ, આવા દાખલા છે નિરાતે એક બે વખત ગણી ગયો પછી રકમ ગમે હોય ને, ગણિત એવો વિષય છે કે રકમ સાથે એનું પછી કામ જ નથી હોતું, જો થિયરી પકડાઈ ગઈ, રીત પકડાઈ ગઈ, સામાન્ય સાદું રૂપ આપતા આવડી ગયું, એના માટે તો એ આમ એકદમ રસદાયક વિષય બની ગયો, એમાં કાંઈ છે જ નહીં, એકદમ સરળ છે. જો આપણે થોડુંક બરાબર નોલેજ આપણી પાસે હોય સાદા ગણિતનું, એટલે ગાડી ઉપડી ગઈ. હું સાદા ગણિત ઉપર એટલા માટે ભાર મૂકું છું કે આજે વિદ્યાર્થીઓને મોટા મોટી જો તકલીફ હોય તો સાદું ગણિત, એટલે મેં કીધું એ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી પ્લસ માઇનસનો ખ્યાલ, ચાર ક્રિયાઓ જે ગણિતની છે, ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી જેને ભાગુ સભા કહેવાય, એ બધું ઘટે, એટલે એને હિસાબે વિદ્યાર્થી પોતે મૂંઝાતો હોય, એ મૂંઝાવો દૂર કરવો હોય, મારે મારી મૂંઝવણ દૂર કરવી હોય તો મારે જ સાદા સાદું ગણિત શીખવું. ઘરમાં જો તમારે કોઈ હોય તો એનો પણ લાભ લ્યો, એને પણ કહો કે થોડો પણ અધિક કલાક તમને એવું સાદું ગણિત શીખવાડે, પછી દશાંશનો ખ્યાલ, દશાંશ અપૂર્ણાંક જુઓ કેટલું બધું, પછી ઘણું બધું મંડે આવડવા. આમાં પણ તમે જુઓ અવયવ પકડો શું હશે, ઝીરો થતો જ નથી સહગુણકનો સરવાળો, જુઓ આપણે સીધું જ કરી હતી સહગુણકોનો સરવાળો, તો કે વન માઇનસ થ્રી માઇનસ નાઇન ને માઇનસ ફાઈવ, આમ સીધું કઈ હિસાબ કર્યા વગર નોટ ઝીરો કહી દઈએ ને એટલે ખબર પડી ગઈ કે ઝીરો થતો નથી સહગુણકનો સરવાળો, તો એક્સ પ્લસ વન અવયવ હશે, જો ઝીરો થાય તો એક્સ માઇનસ વન અવયવ, ઝીરો ન થાય તો એક્સ પ્લસ વન અવયવ, એટલે એક અવયવ પહેલા પકડવાનું કામ કરવાનું, તેથી એક્સ પ્લસ વન એક અવયવ છે. આ દાખલામાંથી એક અવયવ આપણને મળી ગયો, હવે તમારે પદને ગોઠવવાના, આમાંથી બબ્બેના ઝુમખા બનાવવાના, આ ચાર પદ છે પણ છ પદ થઈ જશે હમણાં, એવા ઝુમખા બનાવવાના કે દરેકમાંથી સામાન્ય લેતા એક્સ પ્લસ વન વધે બે જે બનાવીએ એમાં. તો પહેલી જ વાત અહીંયા જુઓ, આપણે બે પદને સાથે ચલાવવાના આમાં બે સ્ટેપને, પણ એવું કોઈ અઘરું નથી, હું અહીંયા એક્સ ઘન મૂકું તો પ્લસ મારે શું મૂકવા પડે, એક્સ વર્ગ, તો જ હું એક્સ વર્ગ કોમન લેતા એક્સ પ્લસ વન વધે એમ કહી શકું. હવે તમે એક્સ વર્ગ મૂક્યા ને અહીંયા જુઓ રકમમાં માઇનસ ત્રણ એક્સ વર્ગ આપેલા છે, મેં એક્સ વર્ગ મૂક્યા તો મારે મૂળ રકમ બનાવવા માટે અહીંયા શું મૂકી દેવું પડે, તો કે માઇનસ ચાર એક્સ વર્ગ મૂકી દઉં તો જ માઇનસ ત્રણ એક્સ વર્ગ થઈ, એટલે આપણી મૂળ રકમ બનતી જાય છે, સમાધાન આપણે એ કરતું જવાનું.
ફરી પાછો અહીંયા x + 1 કોમન લેવા માટે મારે શું મૂકવું પડે તો હું અહીંયા માઈનસ 4x મૂકું અને માઈનસ 4x કોમન લઉં તો x + 1 વધે જો આપણા નિયમ મુજબ બંને માઈનસ હોય એમાંથી માઈનસ બાર ખેંચો એટલે કૌંસમાં પ્લસ વધે નિશાની બદલાઈ ગઈ થયું સમજાણું અહીં સુધી હવે આપણે લીધા કેટલા અહીંયા માઇનસ ચાર એક્સ વર્ગવાળાને ભૂલી જાઓ વર્ગવાળાનું સમાધાન આપણે કરી નાખ્યું હવે એક્સ વાળા પદનો હિસાબ બાકી છે લીધા મેં કેટલા અહીંયા જરૂર પડી હતી માઇનસ ચાર એક્સ ની રકમ ઉપર આવો કેટલા છે માઇનસ નવ એક્સ છે તો મારે હજી શું મૂકવું પડે વિચારો ભૂલી જાઓ તમે માઇનસ નવ એક્સ કરવા માટે મારે માઇનસ પાંચ એક્સ મૂકવા પડે અને છેલ્લું તો તમને કીધું એ મૂકી દેવાનું એ હિસાબમાં આવી જાય તો જ રકમ બની હોય નહીં તો રકમ ન બને શું કોમન લેશો છેલ્લા બે માંથી માઇનસ પાંચ શું વધશે તો કે એક્સ પ્લસ વન ક્લિયર એક્સ પ્લસ વન બધામાં વધે એ રીતે પદની ગોઠવણી થઈ ગઈ એક્સ પ્લસ વન વધા એક્સ પ્લસ વન ને પાછા લઈ લ્યો કોમન છે એટલે બીજા કૌંસમાં વધશે એક્સ નો વર્ગ ઓછા ચાર એક્સ ઓછા પાંચ એમના પાછા બે અવયવ શોધવાના ગુણાકાર ઓછા પાંચ અને સરવાળો ઓછા ચાર પાંચ એક પાંચ પણ પાંચ ને એક છ થઈ જાય એ માઇનસ પાંચ ગુણાકાર કરવા માટે એક ને માઇનસ કહેવા પડે પણ માઇનસ કોને કહો વન ને કહો કે ફાઈવ ને કહો ઓછા ચાર વધવા જોઈએ બોલો વન ને કહું કે ફાઈવ ને કહો ઓછા ચાર વધવા જોઈએ તો પાંચ ને માઇનસ કહેવાના કોને કહેવાના પાંચ ને માઇનસ કહો અને એક ને પ્લસ કહો તો એક્સ ઓછા પાંચ અને એક્સ પ્લસ વન આ અવયવ છે પડી સમજ એકદમ ક્લિયર કટ ન સમજ પડે ત્યાં થોડાક આગળ વધો એક બીજી વખત વિડીયો જુઓ શું કહીએ છીએ અમે એને ખ્યાલમાં લ્યો એટલે લગભગ તમે ક્યાં અટવાશો નહીં એમ એમાં ત્રીજો દાખલો તમે ગણજો ચોથા ઉપર આવીએ આપણે થોડો આગળ ગણીએ ચાર નંબરમાં દાખલા નંબર ચાર આપણને શું કહે છે કે ભાઈ ટુ વાય નો ઘન ટુ વાય ઘન પ્લસ વાય વર્ગ માઇનસ ટુ વાય અને માઇનસ વન વાય ચલમાં દાખલો છે ચલ તો ગમે તે હોય તો અહીંયા પણ પહેલું કામ આપણે કરી લેવાનું સહગુણકોનો સરવાળો સહગુણકોનો સરવાળો તો કે ટુ પ્લસ વન માઇનસ ટુ માઇનસ વન હિસાબ જોઈ લ્યો સરવાળો ઝીરો થાય જ છે એટલે સામે ઝીરો મૂકી જ દેવો સરવાળો સહગુણક નો સરવાળો ઝીરો થયો તો અવયવ પકડાઈ ગયો કયો છે બોલિયા તો કે વાય માઇનસ વન એક અવયવ છે વાય માઇનસ વન એક અવયવ છે હવે વાય માઇનસ વન જો અવયવ હોય તો વાય માઇનસ વન કોમન નીકળે દરેક માંથી કોમન શું વધે એવી રીતે આપણે પદને ગોઠવવાના પદની ગોઠવણ ટુ વાય ઘન માઇનસ ટુ વાય વર્ગ હું કરું તો ટુ વાય વર્ગ કોમન લેતા વાય માઇનસ વન વધે જો બે પદ પહેલા બબેના ઝુમકા યાદ રાખો સાચા કોમન લેતા સરખો જ કૌંસ બધામાં રહે છે એ છ પદ બનશે ત્રણ ઝુમકા બનશે એ ત્રણ ઝુમકામાં વાય માઇનસ વન વાળો કૌંસ જ બધામાં વધે ચાલો વાય વર્ગ વાળું પદ શું લીધું આપણે અહીંયા માઇનસ ટુ વાય વર્ગ લીધા આ પેલું શું છે પ્લસ વાય વર્ગ મારે શું કરવાનું અહીંયા મૂકવાનું શું તો કે પ્લસ થ્રી વાય વર્ગ મૂકવા પડે ત્યારે વાય વર્ગ વધે હવે માઇનસ વાય માઇનસ વન કોમન કરવા માટે અહીંયા માઇનસ થ્રી વાય મારે મૂકી દેવા પડે તો પ્લસ થ્રી વાય કોમન લેતા વાય માઇનસ વન વધે જો એ તમારે વિચારવું પડે થોડું થોડું અહીંયા આડેધડ ગમે તે રીતે નથી મૂકી દેવાનું આપણને ખબર હોવી જોઈએ કે હું શા માટે મૂકું છું તો કે મારે વાય માઇનસ વન
કૌંસમાં વધે એવી રીતે પદને ગોઠવો તમે. તો વાય માઇનસ વન વધવા માટે અહીંયા હું થ્રી વાય કોમન કરું તો થ્રી વાય મૂકું તો જ વાય માઇનસ વન વધે. એ થ્રી વાય એટલે મૂકવા પડે. હવે એ થ્રી વાય મૂક્યા મેં, વર્ગવાળાને ભૂલી ગયો, વર્ગવાળાનો હિસાબ કરી નાખ્યો મૂળ રકમ પ્રમાણે. હવે વાય વાળા પદમાં જરૂર હતી માઇનસ ત્રણ વાય ની, અને આપણે છે કેટલા, તો કે માઇનસ ટુ વાય છે. તો માઇનસ ટુ વાય કરી દેવાનું. શું મૂકવું હવે અહીંયા? તો કે હું પ્લસ વાય મૂકું તો જ ટુ વાય માઇનસ થયા મૂળ રકમ મુજબ. અને છેલ્લું તો તમે મૂકી દો આખો નીચીને, છેલ્લા બે માંથી કોમન વન નીકળે, વાય માઇનસ વન થઈ ગયા. તો એ ઓટોમેટિક ત્યાં બનતું જાય, થોડી ક્ષમતા આપણી હોય એટલે ઓટોમેટિક પછી બધું થતું જાય. તો કોણ કોમન છે? તો કે વાય માઇનસ વન. શું વધે? ટુ વાય વર્ગ વત્તા ત્રણ વાય પ્લસ વન. અહીંયા જો આગળ સહગુણક છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ને યાદ કરો. આગળ સહગુણક હોય તો ચાર પદ બનાવવાના, દરેક બે માંથી પાછા કોમન લઈને આગળ વધવાના, ડાયરેક્ટ અવયવ ન મળે આના, કારણ કે સહગુણક છે. તો બે ગુણાકાર, બે એક બે, એટલે બે ગુણાકાર ને સરવાળો ત્રણ, તો બે એક બે અવયવ છે, બે અને એક, તો ચાર પદમાં લખી નાખો એ રીતે. તો કે ભાઈ ટુ વાય નો વર્ગ વત્તા ટુ વાય વત્તા વાય વત્તા એક. કડી સમજ, સમજ પડવી જોઈએ. સમજ ન પડે તો ન ચાલે. તમે પણ સાથે સ્લેટ કાગળ લઈને કામ કરતા હોવા જોઈએ. અને કેમ થાય છે એ કદાચ મારી પહેલા પણ તમારે લખી નાખવું હોય તો લખી નખાય, અને પછી વિચાર કરાય કે સર જે કહે છે એ પ્રમાણે મારું સાચું પડી ગયું, મને આવડી ગયું. કેમ આવડે? ગણિત નહીં એમ શીખ્યો. હવે જુઓ પાછા એમાં કોમન લ્યો, ચાર પદ બની ગયા, કૌંસ એક કરતા વધુ ભેગા થતા હોય તો આવો ચોરસ કૌંસ કરી દેવાનો. પેલા બે માંથી ટુ વાય કોમન લઉં તો વાય પ્લસ વન વધે, છેલ્લા બે માંથી વન કોમન લઉં તો વાય પ્લસ વન વધે. સમજાતું જાય છે ને? ક્લિયર થવું જોઈએ. છેલ્લો જવાબનો સ્ટેપ આપણે, તો કે વાય પ્લસ વન પાછા કોમન અને ટુ વાય પ્લસ વન, આ એમનો જવાબ છે. આવા ઘનવાળી બહુપદીના અવયવ પણ તમે થોડાક તૈયાર કરો, ગણિતમાં ઉદાહરણમાં પણ આપેલા હોય, પાઠ્યપુસ્તકને આ જે છે એમાં પણ રકમો આપેલી હોય, એ સિવાય તમારી પાસે કોઈ સાધ્ય પોથી હોય, પ્રેક્ટિસ વર્ક હોય, તો એમાં પણ આવા ઉદાહરણ જોઈને એક જ વસ્તુ શીખો કે ભાઈ આજે મારે ઘનવાળા શીખવા, તો એ રીતે પણ તમે એમાં કરી શકો. હવે આગળનું સાધ્ય આપણે 2.5 લેશું. એ 2.5 માટે આપણે નિત્ય સમનો થોડો ખ્યાલ મેળવવાનો છે. કેટલાક એમાં પણ રિપીટ થતા જાય છે, એટલે કે સ્વાધ્યાય 2.5 માટે અત્યારે થિયરીની વાત થોડીક કરી દઉં કે ભાઈ નિત્ય સમ તમને આ બુકમાં અને બધે આપેલા છે, એ બેઝિક નિત્ય સમ ઉપર થોડુંક તમારે આગળ વધવાનું, અને એને આધારે તમારે કામ કેમ કરવું એ થોડુંક શીખવાનું. માનો કે પેલા તો બે કૌંસના ગુણાકારની જ વાત આવશે, આને કહેવાય બેઝિક નિત્ય સમ. નિત્ય સમ એટલે હંમેશા સાચા જ હોય, એટલે એનું નામ બેઝિક પડ્યું. તો કે માનો કે x પ્લસ a અને y પ્લસ b એવો ગુણાકાર છે બે કૌંસનો. તો ગુણાકાર કેમ કરવો આપણે? તો એને માટે પેલા પદને આ સીધું લખજો, બુકમાં પણ એવી રીતે નથી આપ્યું, અહીંયા સમજાશે અમે કહીએ એમ કરશો. એટલે x નો ગુણાકાર y પ્લસ b સાથે, એનો ગુણાકાર પણ y પ્લસ b સાથે. પહેલા કૌંસના બહાર બે પદ હતા, એ બંને પદ બીજા કૌંસના સાથે ગુણાકાર કરો. તો ગુણાકાર એક પદથી થાય, એટલે એક્સ વાય પ્લસ એક્સ બી પ્લસ એ વાય પ્લસ એ બી. આ નિત્ય સમ બે કૌંસના ગુણાકાર ગણિતમાં તમારે સૌથી વધારે અગત્યના રહેશે. જેને બે કૌંસના ગુણાકાર આવડી જાય એને ઘણું બધું ગણિતમાં ખ્યાલ માંડે આવે. તો આપણે બે કૌંસના ગુણાકાર કઈ રીતે કરવાના જો સમજાયું હોય. માનો કે આ ગમે તે બે કૌંસ છે, એમાં પદ ગમે એટલા હોય, આમાં બે પદ લીધા આપણે, બીજામાં બે પદ લીધા, તો પહેલું પદ જે હોય એક છે બીજાના બે પદને ગુણે, પછી બીજું પદ જે હોય એ પણ બીજાના બંને પદને ગુણે, કાંઈ છે નહીં કોમન.
ગુણાકાર એક કૌંસની બહાર એક જ ફિગર હોય ત્યારે આપણને ગુણાકાર કરવામાં સહેલું લાગે. એક્સ વાય વત્તા એક્સ બી વત્તા એ વાય પ્લસ એ બી થયો ગુણાકાર. માઇનસ હશે તો માઇનસ, પ્લસ હશે તો પ્લસ, એ પણ તમને આવડી જશે. એમ નિત્ય સમ તમે આવું પણ ભણેલા છો કે એ પ્લસ બી હોય અને એની ઉપર વર્ગ હોય તો એ વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ. હું કેટલાક સૂત્રો નિત્ય સમના અહીંયા તમારી સામે મૂકું છું, બુકમાં પણ આપેલા છે. એ આવડે તો જ તમે આગળ સ્વાધ્યાય 2.5 ના દાખલાઓ કરી શકશો. એમ ત્રીજું નિત્ય સમ આપણે લઈએ કે એ માઇનસ બી હોય અને એની ઉપર વર્ગ હોય. આને પૂર્ણ વર્ગનું સૂત્ર બોલાય. મૌખિક રીતે એમ પણ બોલાય કે પહેલું પદ વત્તા બીજા પદનો વર્ગ હોય ત્યારે પહેલા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ. એમ પદ ગમે તે હોય પહેલું બીજું આપણે નિયમ જે કામ કરવાનું એનો વર્ગ ઓછા ટુ એ બી પ્લસ એનો વર્ગ. પ્લસમાં હોય માઇનસમાં હોય મધ્ય પદમાં નિશાની બદલાય, વર્ગવાળું પદ હંમેશા એ જ રહે. એવી રીતે બે વર્ગના તફાવતનું આને બોલવામાં આવે. પહેલાનો વર્ગ હોય ઓછા બીજાનો વર્ગ હોય ત્યારે તો કે એ માઇનસ બી એક વખત અને એક વખત એ પ્લસ બી. આ રીતે વર્ગવાળું, બે વર્ગના તફાવતવાળું, પછી ઘન પણ હોઈ શકે. માનો કે એ પ્લસ બી નો વર્ગ છે, એવી રીતે એ પ્લસ બી નો ઘન પણ હોઈ શકે. તો એ ઘન પ્લસ થ્રી એ વર્ગ બી પ્લસ થ્રી એ બી વર્ગ પ્લસ બી નો ઘન, આવું સૂત્ર છે. એમાં પણ જોઈ લ્યો કે બે કૌંસમાં બે પદ હોય એનો ઘન કરવો હોય ત્યારે પહેલાનો ઘન પ્લસ થ્રી એ વર્ગ બી પ્લસ થ્રી એ બી વર્ગ પ્લસ બી નો ઘન. અને બીજી રીતે પણ લખી શકાય. માનો કે ઘનવાળા પદ આપણે ગોઠવી લઈએ પહેલા, તો એ ઘન પ્લસ બી ઘન અને પ્લસ થ્રી એ બી આ બે માંથી કોમન લઈએ તો શું વધે? તો કે એ પ્લસ બી. આ એ જ થયું. આ બંને રીતે લખાય. તમે એ ઘન પ્લસ બી ઘન પહેલા લખી નાખો અને આમાંથી થ્રી એ બી કોમન લઈ લો તો એ પ્લસ બી વધે. તો એ ઘન પ્લસ બી ઘન થ્રી એ બી એ પ્લસ બી, એ રીતે પણ લખી શકાય. એ માઇનસ હોય માનો એ માઇનસ બી નો ઘન, તો એ ઘન માઇનસ થ્રી એ વર્ગ બી પ્લસ થ્રી એ બી વર્ગ માઇનસ બી ઘન. એક વખત પ્લસ માઇનસ પ્લસ માઇનસ. સૂત્રને થોડાક સમજો અને વિચારીને તમે 2-5 વખત લખીને તૈયાર કરી લ્યો તો પણ સૂત્ર મગજમાંથી નીકળે નહીં. આમ તો આ સૂત્રો પણ આપણે 8માં 7માં 6માં થોડા થોડા આવેલા જ છે. તમારે બહુપદી શબ્દ તો જાણો જ છો તમે, થોડી થોડી વાત એમાં આગળ જો બરાબર શીખેલા હશો તો આમાં કંઈ બહુ અઘરું નહીં લાગે. આને પણ મારે ગોઠવવા હોય તો હું ઘનવાળું પદ પહેલા લખી નાખું બંને, કે પહેલું ને છેલ્લું એ ઘન માઇનસ બી ઘન, પછી માઇનસ થ્રી એ બી કોમન લઉં માનો કે આમાંથી તો શું વધે? તો કે એ માઇનસ બી વધે. થ્રી એ બી કોમન લ્યો તો માઇનસ થ્રી એ વર્ગ બી, આ માઇનસ માઇનસ પ્લસ થ્રી એ બી વર્ગ બી નો વર્ગ થાય. એક વખત એ નો વર્ગ, એક વખત બી નો વર્ગ. તો આ પણ એક તમારા માટે સૂત્ર બની જાય. પછી બંનેના ઘન હોય માનો કે એ ઘન પ્લસ બી ઘન અને એ ઘન માઇનસ બી ઘન, તો એનું પણ આપણે સૂત્ર બનાવીએ. માનો કે આ રીતે છે, એ ઘન બંનેના અલગ અલગ ઘન આપેલા હોય ત્યારે છે એ પ્લસ બી એ વર્ગ માઇનસ એ બી પ્લસ બી નો વર્ગ. ત્યારે 7મું સૂત્ર એ રીતે છે. અલગ અલગ હોય કૌંસ ઉપર ઘન હોય ત્યારે આ રીતે છે, અલગ અલગ બંને ઉપર ઘન હોય ત્યારે એ પ્લસ બી પહેલા કૌંસમાં બીજામાં એ વર્ગ, પણ વિરુદ્ધ નિશાની કરવાની. અહીંયા પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, માઇનસ એ બી અને પ્લસ બી નો વર્ગ. એવી રીતે એમાં પણ બે સૂત્રો પ્લસ ના અને માઇનસ ના. તો 8મું સૂત્ર આપણા માટે આવે, એનો ઘન માઇનસ બી નો ઘન. તો એમાં પણ એ માઇનસ બી એ વર્ગ પ્લસ એ બી પ્લસ બી નો વર્ગ. શું થયું?
એમાં પણ વિરુદ્ધ દિશા નહીં, અહીંયા ઘન કાઢીને એ માઇનસ બી પેલા મૂકી દેવાના, પછી બીજો કૌંસ બનાવતી વખતે પેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની બંનેનો ગુણાકાર બીજાનો વર્ગ એમ તમારે સેટ કરી દેવાનું તમારી રીતે. પછી ઘનનું સૂત્ર ત્રણે ત્રણ ઉપર ઘન હોય માનો કે અગત્યનું છે તમારા માટે, એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ થ્રી એ બી સી હોય એ ત્રણ આવે છે ત્યારે એ પ્લસ બી પ્લસ સી બીજા કૌંસમાં એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ માઇનસ એ બી માઇનસ બી સી અને માઇનસ એ સી, થોડુંક લેન્ધી છે પણ આમ સમજશો એટલે આવડી જશે. એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ ત્રણ એ બી સી હોય ત્યારે એ પ્લસ બી પ્લસ સી પેલા કૌંસમાં તો મૂકી દીધા ઘન દૂર કરીને, બીજામાં વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ, પછી માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ એ સી, પેલું બીજું બીજું ત્રીજું ત્રીજું પેલું, પણ માઇનસ નિશાન ત્રણે ત્રણ. હવે જો એ પ્લસ બી પ્લસ સી ની કિંમત માનો કે ઝીરો આપેલી હોય આપણને, તો નવું સૂત્ર એના ઉપરથી બને છે. એ પ્લસ બી ની કિંમત ઝીરો હોય તો શું બને, તો કે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન હોય ત્યારે સામે મોકલી ગયો ત્રણ એ બી સી ને, આમાં સામે ઝીરો થઈ ગયો. આ ઝીરો છે તો આ ઝીરો ગુણ્યા બીજો કૌંસ આખો એટલે ઝીરો થયો, આ બંને કૌંસ જ છે, તો ત્રણ એ બી સી ને સામે મોકલી ગયો એટલે દસમું સૂત્ર તમારા માટે આ બને. તો આ દસ નિત્ય સમૂહ જો તમે બરાબર તૈયાર કરો તો આગળનું જે કંઈ આપણે ભણવાનું થાય 2.5 ને એના બધા એક્ઝામ્પલ આપણને સરળતાથી આવડી જાય, એના ઉપરના દાખલાઓ આપણે કાલે કરશું. આજે આટલું રાખીએ. નમસ્કાર.